કાલે કોંગ્રેસ પ્રેરિત બંધ દરમિયાન સવારમાં 5-7 જણનું ટોળું આવ્યું અને મને એમ કહ્યું કે આજે અમને બંધમાં સહકાર આપજો. તો મેં લગભગ 1.5 કલાક પછી 1-1.5 કલાક દુકાન બંધ રાખી. ત્યાર પછી મેં લગભગ 12:30 આસપાસ દુકાન ફરીથી ખોલી. તે દરમિયાન તુલસીધામ તરફથી 20-25 માણસોનું ટોળું આવી અને મારી સાથે અસભ્ય વર્તન કરવા માંડ્યું. મને જેમ તેમ ગાળાગાળી કરી અને આ ક્લિપમાં દેખાય છે એ રીતે મારી સાથે જોર જબરદસ્તી કરવા માંડ્યા. શું કહેશો આ રીતના એ લોકોના વિરોધ પ્રદર્શનને? આ વિરોધથી તમને કોઈ જે તમારું મિશન છે કંઈ સફળ નહીં થાય, કે તમે પેટ્રોલના ભાવ ઘટાડવા માંગો છો, કે કંઈ પણ વિરોધ ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંધ કરીને કોઈ રીતે સફળ નહીં થાય. અને નાના વેપારીઓને તમે શું સહકાર આપવાના, તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો? આ બાબતે આવા લુખા તત્વોને તમે સાથે રાખીને શું સાબિત કરવા માંગો છો? આ બાબતે પોલીસ ફરિયાદ, હા અમે લેખિતમાં જાણવા જોઈએ, સી ડિવિઝનમાં ફરિયાદ આપી. આ રીતના બંધ કેટલો યોગ્ય કહી શકાય? સહેજ પણ નહીં. સામાન્ય માણસની હાલાકી તો જુઓ, રોજમદાર છે એ લોકોનું શું થતું હશે. આના કરતા બેટર છે કે તમે કોઈ કન્સ્ટ્રક્ટિવ વિરોધ કરો, જેમ કે સ્વૈચ્છિક 2-વ્હીલર 4-વ્હીલર બંધ કરાવો, તો દેશનું લાખો કરોડો રૂપિયાનું ઈંધણ બચશે.